बाबत मुकी गयो, स्पर्शोथी पण नजीकनी बाबत मुकी गयो, हुराजवी चरणनो रस्ते भले भर्यो, पगलानी एक मोटी विरासत मुकी गयो, पगलानी एक मोटी विरासत मुकी गयो। अशरफ डबावालाना आ मुक्तक थी हूँ आजे जेमना मान सम्मान मा आ कार्यक्रम नु आयोजन करवामां आवेलुं छे ए बधा ज धोरण 12 ना विद्यार्थी मित्रों ने संदेश आपवा मांगु छुं के आपने आ जीवन यात्रा मा आप आगळ वधशो, जीवन मा सफळ थशो त्यारे आ विद्यालय परिवार, नवोदय विद्यालय परिवार ना बधा ज सभ्यो, चाहे आचार्य थी शुरू करीने मेस हेल्पर सुधीना बधा ज लोकोनो तमारा सूर्य, तमारो सूर्य जे चिदाकाश मा प्रकाश तो हसे, ए प्रकाश मा योगदान हसे अने ए योगदान ने तमे नगण्य न गणी सको। भले अमे लोको अंधारा मा रहीए, भले अमे लोको अनामीनी गर्ता मा रहीए, पण काले उठीने आप स्वप्न सिद्धिनी शोधमां जेम રાહુલ ડડાણિયાએ કીધું કે હું નીકળી પડ્યો છું, એ સ્વપ્ન સિદ્ધિની શોધનો જે પાયો છે એ પાયાની અંદર આ પરિસરના બધા જ સભ્યો જે અહીંયા નિવાસ કરે છે એ બધા જ લોકો એ પાયાની અંદર રહેલા છે, એટલે એ લોકોની ભૂમિકાને પણ યાદ કરતા રહેજો એવી અભ્યર્થના। એ સાથે સમય થોડો લઈશ તો વાંધો નહીં આવે ને? જીવન સંઘર્ષ છે, જીવનનું અનિવાર્ય તત્વ જે છે સંઘર્ષ છે, સંઘર્ષ વિના સફળતા નથી ને સફળતા વગર જીવન નથી। સંઘર્ષ કરશો તો સફળતા મળશે, સફળતા મળશો તો તમને કોઈ ઓળખશે ને તમે ઓળખાશો તો તમને લાગશે કે હા જીવન હવે સફળ થયું। ત્યાં આગળ સંઘર્ષની જે શરત છે કે સંઘર્ષના પાયા મૂળિયા એટલા ઊંડા કરી દો, એટલા ઊંડા મૂળ નાખો કે વાવાઝોડા જેવું, વાવાઝોડા તોફાન તમારા જીવનમાં જ્યારે આવે ત્યારે તમારા ઝાડરૂપી વ્યક્તિત્વને ઉખાડી ન શકે। ઇમારતના પાયા એટલા મજબૂત કરી દો તમારા કે તમને કોઈ ઉખાડી, કોઈ ધરતીકંપ હલાવી ન શકે। આ બધા જ સંઘર્ષ દરમિયાન જે વિશ્વાસ રાખો એ તમારા ઉપર, તમારા મનની સાંભળો, તમારા ઉપર વિશ્વાસ રાખો, તમારા મનની સાંભળો, મન જે કહે છે એ કરો, કારણ કે જીવનના અંત સુધી તમારી સાથે જે રહેવાનું છે એ સ્વજનો મિત્રો કોઈ નથી રહેવાનું, પણ મન તમારું હંમેશા તમારી સાથે રહેવાનું છે। એટલે હું કહું છું કે જીવનનો સાચો મિત્ર જે છે એ મન છે, એની સાંભળો ને એક એ પ્રમાણે કરો, સાંભળો બધાનું જ પણ મનનું માનું। પણ એક વસ્તુ યાદ રાખવી ઘટે કે મનનું માનવું ને મનને ગમતું કરવું ત્યારે જીવનની આખરી કસોટી આપવી પડે છે અને તમારે પણ આપવી પડશે। જો બીજાને અનુસરશો, બીજાના કયા પ્રમાણે ચાલશો, બીજા કરે છે તે કરશો તો ઘરતામાં જશો। એક નાનકડું સરખું જોક્સ છે અનુકરણનું, થોડી દુષ્ટતા કરું છું, થોડો સ્વચ્છતા વધારે લઉં છું, પણ છે એ કે એક વ્યક્તિ જે છે વિદેશ યાત્રામાં ગયો અને ત્યાંથી એક પોપટ ખરીદીને લાવ્યો, પ્લેનમાં બેઠો છે, યાત્રા આરંભાઈ, પોપટ બોલકો છે, એટલે એણે જે એરોસ્ટેસને આવે છે ત્યાં આગળ જોઈને સીટી મારી, એરોસ્ટેસ જોઈ મુસ્કરાઈ, હસી, આંખ મારી, પછી એ થયું, વધારે થયું, પોપટ વધારે મજા લે છે, હોસ્ટેસ મજા આવે છે, આ કર્યું ત્યારે માલિકને થયું જો પોપટ આટલી બધી મજા લેતો તો હું કેમ બાકી રહું, હું કેમ પાછળ રહું, હું પણ કરી શકું, ભાઈએ પણ સીટી મારી, જે એરોસ્ટેસ હતી એ હસી, કાંઈ ધ્યાન ના આપ્યું, પછી દૃષ્ટતા કરી, પલક ઝપકાવી, પેલી ખીજાઈ પાયલટ પાસે ગઈ, કેબિનમાં જઈને કીધું કે સાહેબ આવું 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 થાય છે, પાયલટે આદેશ આપ્યો બંનેઓને ફેંકી દો બહાર, પ્લેનની બહાર નાખી દો બંને જણાને, એટલે તરત આદેશનો અમલ થયો ને પેલા વ્યક્તિને અને એના પોપટને લઈને બહાર ફેંકવામાં આવ્યા, જેવા બહાર ફેંક્યા
પોપટે પાંખો ફેલાવી દીધી અને પેલા માણસને કીધું, ઉડતા આવડે છે? જો ના આવડતું હોય તો બીજા નકલ કરવી નહીં, મને તો આવડે છે. પોપટ ઉડી ગયો, પેલો ઉડી ગયો. એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે તમે તમારી જાત ઉપર ભરોસો કરો, બીજા કહે છે ન કરો, બીજાનું અનુકરણ ક્યારેય ના કરો. બીજી વાત, શ્રદ્ધા વિશ્વાસ એ તમારી ઉપર રાખો, શ્રદ્ધા રાખો. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ પર મને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ પર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. એટલે આ શ્રદ્ધા તમારી ઉપર રાખો. તમે જો તમારા ઉપર શ્રદ્ધા રાખશો, તમે તમારા ઉપર વિશ્વાસ રાખશો, તો પૂરી કાયનાત જે છે તમારા સ્વપ્નોની સરળતામાં, તમારા સ્વપ્નની શોધમાં તમારી સાથે જોડાશે. તમે તમારા ઉપર ભરોસો નહીં રાખો તો કોઈ નહીં રાખે. એટલે એ વાત પણ હું કરું કે અહીંયા આગળ જીવનની અંદર વિદ્યાલય, પરિવાર અને શિક્ષકોનો રોલ કેવો છે, કઈ રીતના અમે લોકો રહીએ છીએ. પણ બેટા એક વસ્તુ જોઈએ છે, કુંભાર ઓળખતા હશો, નામ તો સાંભળેલું હશે. કુંભારનું કામ શું છે? જઈને માટી ખોદી લાવે છે, માટી ખોદ્યા પછી એને પલાળે છે, પલાળ્યા પછી એને ગૂંથે છે, ગૂંથ્યા પછી એને ચાકે ચડાવે છે, ચાકે ચડાવ્યા પછી એને આકાર આપે છે, અને આકાર આપતા આપતા એ લાકડાની હથોડી ઉપર ટીપે છે અને બીજી બાજુ અંદર હાથથી સહેલાવે છે. આકાર પામેલા પેલા ગડાને, કાચા ગડાને નિંભાડામાં નાખે છે, બાળે છે, ભડભડ ભડભડ કરતી અગ્નિ બળે, પેલું માટલું શેકાય છે અને પાકું આકાર લે છે, પછી રંગો ભરે છે, પછી રંગો ભરે છે અને એનાથી બજાર સજાવે છે, એનાથી હાટ સજાવે છે. તમે અમારા માટે રો મટવેલ હતા 6 વર્ષ પહેલા, 7 વર્ષ પહેલા જ્યારે આ જગ્યા પર આવ્યા, તમને લાવવામાં આવ્યા ત્યારે આ કાચી માટી જેવા તમે, અને જીવનના 7 વર્ષ પછી તમે આકાર પામેલા સુંદર મજાના ઘડા રૂપે જ્યારે બહાર જાઓ છો ત્યારે બહારનું જે વિશ્વ છે એ ખુલ્લું છે. તમે હવે સ્વતંત્ર છો, તમે તમારા ઉપર ભરોસો રાખજો. હવે તમને ટોકનાર કોઈ ન મળે, હવે તમને રોકનાર કોઈ નહીં મળે. અને જ્યારે સ્વશાસિત થઈ જાય છે, સ્વતંત્રી થઈ જઈએ છીએ, ત્યારે આપણી ભૂલો કરવાની જે છૂટ હોય છે એ છૂટી જાય છે. અબ આપ જાણકર ભી ગલતી નહીં કર સકોગે, ક્યુંકે સુધારને વાલા વો કોઈ નહીં રહેગા. તો યે સબક યહાં સે લેકર જાના હૈ, ક્યુંકે યહાં તો હાઉસ માસ્ટર, ક્લાસ ટીચર, સબ્જેક્ટ ટીચર, સભી લોગ હર જગહ પર ડંડા લેકર ખડે રહેતે થે, એસા હુઆ, યું કરો, યે એસે કરો, એસે કરો, એસે કરો. બહાર કોઈ નહીં કહેગા, કોઈ યે નહીં કરેગા, યે ગલત કરે યે સહી કરે, યા હરદમ ટોકતે રહેતે થે. છેલ્લું કે જીવનની આ યાત્રામાં, જીવનની આપણી આ યાત્રામાં અનેક તથ્યો અનુભવ્યા, જીવનની યાત્રામાં અનેક તથ્યો અનુભવ્યા. ક્યારેક અમે કડવા તો ક્યારેક અમે તુરા થયા. જીવનની આ યાત્રામાં અનેક તથ્યો અનુભવ્યા, ક્યારેક અમે કડવા તો ક્યારેક તુરા થયા. પણ જીવનની આ જ તો મજા છે યારો, જીવનની આ જ તો મજા છે યારો. અમે કાંટા થયા તો તમે ફૂલો થયા, અમે કાંટા થયા તો તમે ફૂલો. થેન્ક યુ, ધન્યવાદ.